अब अच्छा विराज है महत्वना समाचार की ज्या विसनगर एपीएमसी चूंटनी नु आज आयोजन थयु छे। મહેસાણાના વિસનગર એપીએમસીની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવશે કે જેમાં વર્તમાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગત ટર્મમાં એપીએમસીના ચેરમેન હતા। વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની 8 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે। આજ મુદ્દે મનીષ મિસ્ત્રી જોડાઈ ચૂક્યા છે। મનીષ, આજે વિસનગર એપીએમસીની ચૂંટણી માટે મતદાનનું આયોજન કેવો છે માહોલ, અને જણાવો કે આ વખતે કોનું પલ્લું ભારી રહેશે? જી ચોક્કસ, આપને જણાવી દઉં કે અત્યારે આપણે ઉભા છે મહેસાણાના વિસનગર એપીએમસી ખાતે, જ્યાં આગળ લાંબી કતારો લાગી છે મતદાન માટે। વિસનગર માર્કેટયાર્ડની ચૂંટણી છે, જ્યાં આરોગ્ય પ્રધાન હાલના જે છે પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, અને કહી શકાય કે ભાજપ અહીંયા સત્તા હતી ત્યારે આ વખતે જોવું રહ્યું કે કોણ ફરીથી સત્તા હાંસલ કરે છે કે પછી પરિવર્તન આવે છે। સ્થાનિક જે મતદારો છે એમની સાથે વાત કરીશું, ઉમેદવારો સાથે વાત કરીશું। આપ જણાવશો કે હાલની શું પરિસ્થિતિ છે ચૂંટણીની? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 2021ની સામાન્ય ચૂંટણીમાં 3 વિભાગો છે, વેપારી વિભાગની 4 સીટો છે એ જે બિનહરીફ થઈ છે, ખરીદ વેચાણ મંડળીની 2 સીટો છે જે બિનહરીફ થઈ છે, ખેડૂત વિભાગની 10 સીટો છે એની આજે મતદાન છે, અને એની માટે આ બધી લાંબી કતારો લાગી છે। આ 10 સીટો માટે 2 પાર્ટીઓ મેદાનમાં છે, ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારો છે અને આપ પાર્ટીના 10 ઉમેદવારો છે અને 1 અપક્ષ ઉમેદવારો છે। હાલની પરિસ્થિતિ જોતા ભારતીય જનતા પાર્ટીમાં વિસનગરના 2 જૂથો હતા, ભારતીય જનતા પાર્ટીએ એ 2 જૂથોને સમરસ કરીને એક જૂથ આખું ઊભું કરી અને વર્ચસ્વ ખૂબ વધારી દીધું છે। એટલે આમ તો જોવા જઈએ તો નામની જ ચૂંટણી છે, ચૂંટણી કરાવવા માટે જ બાકીના એ ફોર્મ ભર્યા છે એવી હાલની પરિસ્થિતિ છે, અને 100 ટકા ભારતીય જનતા પાર્ટીની જે 10 સીટો છે વિજેતા થશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી, અને માનનીય મંત્રીશ્રીને નેતૃત્વમાં આ બધું જે સમરસ કરવામાં અને બિનહરીફ બધા થાય એવા પ્રયત્નો કર્યા હતા, પણ છતાંય એક ચૂંટણી આવી પડી છે, પણ એ ચોક્કસ વિજેતા થવાની છે। અને ગત ટર્નમાં અમે પણ આમાં ડિરેક્ટર હતા, એમાં નેતૃત્વ કરતા હતા, અને સારામાં સારો વહીવટ આજ સુધીનો કર્યો છે, અને એ આજે આંખે ઉગીને લોકોને, ખેડૂતોને અને વેપારીઓને દેખાઈ આવે છે, જેથી આ ચૂંટણીમાં લોકો સામેથી મત આપવા ઉમળકા સાથે આવ્યા છે અને ચોક્કસ અમારી પેનલને વિજેતા બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે। ભાજપની પેનલને ફરીથી જીત મળશે એવી આશા રાખી રહ્યા છે, મતદારો સાથે વાત કરીશું। આપ જણાવશો કે શું આ વખતે કેવો માહોલ છે? માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલના વહીવટમાં અગાઉના 5 વર્ષ સારા હતા, એટલે બિનહરીફ ચૂંટણી થવાની હતી, પણ આ પાર્ટીવાળાએ જ્યારે એવું લાગ્યું કે ઋષિભાઈની એમ કે બિનહરીફ ના થાય એના માટે એમને આ કાવતરું કર્યું છે, અને એમને ઋષિભાઈના ચૂંટણી કરાવવા માટે જ આ પાર્ટીવાળાએ ફોર્મ ભર્યું છે એવું મારું મંત્ર છે। મેદાને ઉતરી ગઈ છે, કોંગ્રેસનું ક્યાં નામો નિશાન નથી, આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ છેડાશે? સાહેબ, ભાજપ રહી, ભાજપના દરેક આ કતાર છે ને એ ભાજપની જ છે અને ભાજપના જ માને છે, અને ભાજપના ખેતીવાડીના કામ ખબર છે બધા પબ્લિક કે ખેતીવાડીનું જો કરી શકે તો ખાલી ભાજપ જ કરી શકે, અને ભાજપ જ એ કરી શકે, અને ભાજપ ખેતીના ખેડૂતો માટે સક્ષમ છે, અને એના માટે જ આજે કતાર કોઈ બોલાવા નથી ગયું, માલિક કોઈ બોલાવા નહીં ગયું, પોતાની સ્વેચ્છાથી અહીંયા આવ્યા છીએ, અને પોતે અમે આજે 10 ઉમેદવારોને અમે જંગી મતથી જીતાડીશું, જંગી મતથી જીતાડવાની વાત છે। આગળ પણ આપ જોઈ શકો છો અહીંયા લાંબી કતારો લાગી ચૂકી છે, વહેલી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે। હવે જોવું એ રહ્યું કે 10 બેઠક માટે જે 848 મતદારો છે એમાંથી 846 મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે, સાંજે 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરશે, ત્યારે જોવું એ રહ્યું કે શું જે હાલના આરોગ્ય પ્રધાનની જે પેનલ છે જે પૂર્વ ચેરમેન તરીકે રહી ચૂકી છે એમની પેનલ વિજય થાય છે ફરીથી, એની જ સત્તા ભાજપની હાંસલ થાય છે, કે પછી આપ પાર્ટીના જે ઉમેદવારો કેટલાક ઉભા રહ્યા છે એ પરિવર્તન લાવે છે એ જોવું રહ્યું। જી આભાર સમગ્ર માહિતી બદલ મનીષ। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વિસનગરની એપીએમસી ચૂંટણીનું આયોજન કે જેમાં ખેડૂત વિભાગની 16 પૈકી 10 બેઠકો માટે ભાજપ અને
વિપક્ષ સામસામે છે. આજે મતદાનનું આયોજન છે. ખાસ કરીને વેપારી વિભાગની ચાર બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ ચૂક્યું છે.